આજે સવારથી જ રથયાત્રાનો માહોલ જામ્યો છે, ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં રસોડા ધમધમી ઉઠ્યા છે. ભક્તો મોટી સંખ્યામાં સરસપુરની પોળમાં પ્રસાદનો લહાવો લેવા પહોંચી રહ્યા છે. પૂરી, શાક, મોહનથાળ, ફૂલવડી અને 7 વર્ષથી આપણે આ સેવા ચાલુ રાખી છેલ્લા 7 વર્ષ. લગભગ કેટલા ભક્તો અહીંયા પ્રસાદી લેતા હશે? કમસે કમ 4-5 હજાર. છેલ્લા 7 વર્ષથી દર વર્ષે રથયાત્રાના દિવસે ભગવાનના મોસાળ સરસપુરમાં 5,000થી પણ વધુ લોકોને ભોજન પીરસવામાં આવે છે. ભક્તોને પીરસાતા આ પ્રસાદ બનાવવા માટે કોઈ બહારના કારીગરની મદદ લેવામાં નથી આવતી. પ્રસાદનો પ્રોગ્રામ ચાલે છે અને રસોડોને પોતે જાતે બનાવે છે. પહેલાં અમારા વડીલો કરતા હતા, હવે અમે જવાન ગયા, અમને આવડે એટલે અમે બનાવીએ. ભગવાનના મોસાળમાંથી કોઈ પણ ભક્ત ભૂખ્યો ન જાય તે માટે દરેક પોળના સ્વયંસેવકો સેવામાં સજ્જ બન્યા છે. જે ભક્તો છે, હું નીચનો ભેદભાવ અને તમામ વસ્તુ ભૂલીને ફક્ત ભગવાન જગન્નાથની જે ભક્તિમાં લીન થઈ જાય છે અને પ્રસાદી નીચે બેસીને પરંપરા જે છે આપણી વર્ષોની હિન્દુ પરંપરા મુજબ નીચે બેસીને પંગતમાં જમે છે અને તમામ લોકો પ્રસાદીનું શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.